હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે છે શિવરાત્રિ. તો આજે મહાશિવરાત્રિની બધાને હાર્દિક શુભકામના. તો આજે સવારમાં થઈ ગયું હતું લેટ, કેમ કે આજે તો લાઇટે જગાડ્યા, કેમ કે આજે લાઇટ વહી ગઈ હતી સવારમાં. કારીગર આવ્યા અને લાઇટ વહી ગઈ, પછી બધા કારીગર વહી ગયા ભીડભંજને. મારા પોળાનાથ મંદિર છે, મોટો જબર ભીડભંજન છે, તો ત્યાં વહી ગયા હતા બધા. તો હાલ તો હજી બધા આવ્યા છે ને, આપણે નાઈ ધોઈ રેડી થઈ ગયા છીએ. અને ચિરાગભાઈ હજી સૂતા છે, જાગી ગયા નથી. હવે એ જાગશે એટલે તમને મળાવશું. તો હાલ તો બધા કારીગર અડધા જે ભીડભજન ગયા છે એ નથી આવ્યા, અને જે નથી ગયા એ આવી ગયા છે. તો લાઇટ એ આવી ગઈ છે, કેમ કે અડધી કલાક જેટલી લાઇટ ગઈ છે, ઝાઝો ટાઈમ નથી ગઈ. પછી પાછી આવી ગઈ હતી અને મમ્મી બનાવે છે શિરાવાનું. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે મમ્મી શિરાવાનું બનાવી નાખે ત્યાં સુધીમાં આડાવળું થોડું ઘણું પથારી પથારી લઈ લઈને પછી પાછા મળશું. બધા કારીગર આવશે તો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને ચિરાગભાઈને પણ જગાડી દીધા છે. એ જગાડીને ફ્રેશ હા નીચે જતા રહ્યા છે અને મમ્મી આવે છે કપડાં ઉપર સૂકવવા માટે. પહેલાં તગારો મૂકી ગયા અને હું આવી ગઈ. હવે એ આવે છે અને પપ્પા ગયા છે રાહુલભાઈને લેવા એના ઓફિસે, તો ત્યાં નવા કરે. તો હાલ તો એમને અમારે બધા ના હોય, ગમે એવી શિવરાત્રિ ગમે એવો શુક્રવાર હોય એટલે. અને આપણે પણ આજે નથી રજા રાખીને, કદાચ રહેતો હોય બપોર પછીની છે. બધા કારીગરનું ઠેકાણું નથી એટલે હજી. અને આપણે એવી જશે, મમ્મીને મેં કીધું કપડાં હું કવાયા હતા પાછા લાવ્યા છીએ, ઘડીક આવીશું. કેમ કે નીચે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, પણ રસોઈમાં છે મગ ભાત કરવા છે, તો મગને ભાત બંને ચડવા મૂકી દીધું છે. અને ચિરાગભાઈ જગાડી દીધા છે અને પપ્પા ગયા છે ત્યાં. અને ઘડીક આપણે આટા મારશું, પછી મમ્મી યાર પાસે નીચે જતા રહીશું. તો ચાલો ફ્રેન્ડ્સ, તો થોડી વાર મમ્મી માથે આવે ત્યારે મમ્મી તો વિડીયો બનાવી લે. હવે આવે પછી પાછા બનાવશું. ઢીંગલો એ દીગુડા અહીંયા છો તો અહીંયા મારી સામું છો. ટકું બહુ ગોલી ખાતી જાય, ખાય છે. બપોરનો ટાઈમ થઈ ગયો છે, બપોરના 5:30 થવા આવ્યા છે અને લાગી ગઈ ભૂખ. ને આજે કોઈ છોકરી નાસ્તો કરવા ગયું નથી અને નાસ્તો કરવા આવ્યું નથી. અને પપ્પા અને મમ્મી ઢીંગલુનો ફોન આવ્યો છે, તે ઢીંગલારે વાતો કરે છે. અને રાહુલ ચિરા ગયા છે બજારમાં વસ્તુ લેવા અને મને લાગી હતી ભૂખ એટલે મેં મંગાવી છે મેગી. એટલે બાકી બધા જે છોકરી બાયુ રહ્યા છે શિવરાત્રિ, તો આ શિવરાત્રિ રહ્યા છે એટલે કોઈ ભાગ લેવા ગયું નથી. અને મેં એકલી મંગાવી લીધો છે, તો હમણાં રાહુલ જીરા ગાવશે, ચાલી ગઈ મેં બનાવી રાખું. પપ્પા રેડી થઈ ગયા છે અને જાઉં છું વડા ઘરે. રાહુલભાઈ ત્યાં એટલા રેડી રાખો એટલે આવીને રાહુલભાઈ અને ચિરાગભાઈ નાસ્તો કરી લે, પછી ભલે જાય. તો ફટાફટ તમને એ જ બતાવ્યા હશે, તો હમણાં આવે એટલે બતાવું. કેમ કે હું હોઈ ગઈ હતી ને એ બે હોઈ ગયા હતા એટલે બતાવ્યા નથી ને. ચલો ફ્રેન્ડ, મેગી તૈયાર થઈ ગઈ છે, ખાવા વાળા આવી ગયા છે. ચિરાગભાઈ હેલો, હેલો મમ્મી, રાહુલભાઈ મેગી ખાવા નીચે આવતા રહ્યો. અહીંયા થાય છે ટીવી શરૂ એટલે બધાની જાન માથે છે અને આ ટીવી કરે છે. પપ્પા માવો કાઢવા ગયા છે, આપણી મેગી રેડી છે, બધા થોડી થોડી ખાઈશું. કાશ મમ્મી, કારીગરને રજા પડી ગઈ કેમ? ચલો આપણે પેલા ખાઈ લઈએ મેગી બેન, પછી મળીએ. કેટલા મગ્ન છે બધા જોવામાં, એક અહીંયા બેઠું છે. અને આપણે મેગી બેગી ખાઈ લીધી છે અને કારીગરને બધાને રજા પડી ગઈ છે. આજે શિવરાત્રિ, આજે શિવરાત છે એટલે તો બધા એને અત્યારમાં પહેલાં રજા પાડી દીધી છે, કેમ કે આખો દિવસ રજા નહોતી એટલે વહેલા રજા પાડી દીધી. અને આપણે વાળીએ છીએ કચરા, કેમ કે પગમાં આવે છે ધૂળ અને આપણે અહીં કરવાનું હોય છે હાલચાલ. હાલચાલ મતલબ કે હાલવાનું જ અહીંયા હોય છે. ક્યારેક જ માથે જવા દેતો, પપ્પાની માથે ન જવા દેતો, તમને ખબર જ છે. જવા દેતો યાર વાર આવે એટલે મારે રાત્રે અહીંયા હાલવા ચાલવાનું હોય છે. એટલે મેં કીધું ચલો પેલા કચરો વાળ નાખીએ
અને મેગી ખાઈ લીધી હતી એટલે મેગી ખાઈ નહીં, બધા જીંજર મૂવી જોવે છે. મેં ઓળું ઓળું કચરો વાળું, પપ્પા કે હું કરીશું, અમે કચરો વાળું કાંઈ નથી. પછી મેં કચરો વાળા નાખું મેગી બે રૂમમાંથી, કેમ કે હમણાં દિયાથમી જશે, દિયાથમી એટલે કચરો ન વાળાય, એટલે દિયાથમાં પહેલાં મેં કચરો વાળા નાખું, એટલે ફટાફટ પહેલાં આપણે કચરો વાળી નાખ્યું, પછી પાછા આપણે મળશું. હાલચાલ 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 કરવા છે એટલે કરવાની છે એટલે તો સારું. ચાલો ફ્રેન્ડ, તો પહેલાં કચરો વાળ નાખું, બધા ટીવી જોવે છે ને કે કચરો વાળાય જાય મારે, હમણાં નકા દી આઠમી જાય છે, પછી પાછા આપણે મળીએ. ચાલો ફ્રેન્ડ, કચરો વાળાઈ ગયો છે અને અંદર ડિસ્કસ થાય કે હું રસોઈ બનાવી હું રસોઈ બનાવી. આપણે બધે લાઈટો પહેલાં બંધ કરી દઈએ, ખોટે ખોટી લાઈટો હું ચાલુ રાખી, તો આપણે લાઈટો બંધ કરી દઈએ અને રસોઈ શું બનાવવાની છે ત્યાં જઈને આપણે ડિસ્કસ કરે છે ત્યાં જઈને મળીએ. અહીંયા હવે શોપિંગ ચાલુ થઈ છે, બાબુડીની ગીમ આવે છે, બાબુડીના કપડાં હાટું જોવે છે, કયા હારાને કેવા નહીં. બજારમાં જવાનો મમ્મીને ગાળો નથી, કાં મમ્મી મને મૂકીને જાય એકતા નથી. એ બેઠા બેઠા ફોલે છે લસણ બરોબર. અને ચિરાગભાઈ અહીંયા પપ્પાની બે ગયા ઓલા ઘરે, રાહુલભાઈ ને ચિરાગભાઈ ને અહીંયા ટીવી શરૂ બંધ મૂકી દીધી અને અહીંયા કરે છે. દીદીના જો તો દીદીના આડો ઝેડોક ને હાલે ગોચોક નહીં કે પછી શિરાગ મામા હું લઈ દેવાના ખજુ ડાળીયા કે ઓલી ધાણી વિશારી લે. કારખાનું અડધું કારખાનું ને આમ કહો તો પોણું કારખાનું શિવરાત્રી હતું, ખાલી બે જ છોકરીઓ નહોતી રહી, બાકી બધા રહ્યા શિવરાત્રી. આ બધાને કઈ સાંભળે નહીં રહેવાનું, અમને સાંભળે તો અમારે રહેવાનું હોય કા મમ્મી, મમ્મીને રહેવાનું હોય પણ મમ્મીને કઈ રહેવા દીધા નથી. આપણે કઈ રહેવાનું હોય ને મમ્મી લસણ ફોલે છે, મમ્મી હું બનાવું કઈ નક્કી કર્યું ના. હાલો હજી થોડું કામ નામ ડાલે છે, શું બનાવું તમારે શિરાગભાઈ વિચાર્યું કઈ ખાવાનું હું બનાવું છે કઈ રસોઈમાં ન આવે. સારું ચાલો, તો ફાઇનલી પાછું ડિસ્કસ થતું હતું જે બાબુડીને કપડાં ઉપર પાછું થઈ ગયું કેન્સલ, કે અમે કાલ જશું પાછા બજારમાં, કાલે મારે જવાનું છે હોસ્પિટલ દેખાડવા હતું, એટલે તઈ વિચાર છે કાલે રસ્તામાં બાબુડીને કપડાંને એવું લઈ આવશું આડો ને એવું. અને હવે પાછું જ્યાં જેવું થયું છે એના મામા જે લઈ દેવાના છે ને એ ફરી ગયું છે, હવે એને મામા હું લઈ દેવાના છે ને એને મોટે સાંભળશું આપણે હું લઈ દેશે. ચલો તમને સંભળાવો, હું લઈ દેવાનો છો નાની ઢીંગલું ને પિસ્કારી પિસ્કારી કલર હા સ્વિમિંગ પૂલ હા છોકરાઓનો આવે ને હા ફુગા ફુગા વાળો ને ફુગા હા બેન જ છે અને મમ્મી જો ફોન માં જોવે છે. શું જોવો મમ્મી? નવીન હોય તો હવે તો ઓલા પતાસા નો ગળા પહેરવાનો હાર આવે એ તો નથી એવા લેવા, હવે ચોકલેટ વાળા લેવાનો વિચાર થઈ ગયા છે કા મમ્મી? ચોકલેટ વાળા ને એવા ફૂ આવે છે ને કર આશીરાક. હવે કાલે વાત, કાલે ગોતવાનું છે નહીં તો. સારું ચાલો ફ્રેન્ડ્સ, તો આજે બધા ડિસ્કસ હતી, કેમ કે આજે રજા હતી એટલે બધા અરે વાતચીત કરતા હતા. રાહુલભાઈ ચિરાગભાઈ ઘરે હતા એટલે બપોર પછી ટાઈમ જ જાજો કાઢ્યો, કેમ કે રાહુલભાઈ ને બપોર લગી ચાલુ હતું એનું ઓફિસે, તો એને પગાર ને એવું બધું કરવાનું હતું એટલે બપોર લગી એને ચાલુ હતું. આ ભાઈ રજા હતી કા? અમારે કાલે જ કરી નાખ્યો, એને કાલે કાલ પગાર બધા એને કરી નાખ્યો, એને આજે ઓફિસે રજા હતી, રાહુલભાઈ ને ચાલુ હતું બપોર લગી. તો હાલ તો અત્યારમાં પપ્પા અને રાહુલ બે ગયા છે ખાલી આટો મારવા માટે નવા ઘરે, અમારા નવા ઘરે. તો મમ્મી અહીંયા મોબાઈલ જોવે છે, કેમ કે રસોઈનો હજી ટાઈમ થયો નથી એટલે નિરાતે બેઠા છીએ, અને હવે રસોઈનો પણ ટાઈમ થતો આવશે એટલે થોડું થોડું વિચારશું. સારું ચાલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો પૂરો કરશું. વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.
બાય બાય.